हरि ओम हरि ओम हरि ओम हरि वक्रतुंड महाकारिये सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुवे देव निर्विघ्नं कुरुवे देव शुभकार्ये शु सर्वदा मनुजवं मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमता वरिष्ठम वातात्वजम वानर युथ मुख्यम श्रीराम दूतम शरणम प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाशमाकाशवासम भजेहम ए सिदाकाश माकाश वासम भजेह
माड़ी मीस रे अति हंस वाहिनी मातू जागे युग मा जोगणी जने अरे मातू परगा छपी छड़गा
शांति करण जग भरण मारी घणो घड़िया भव घात एथी नमिये तन नारायणी मारी विश्व रूप वैराग लांबा गाम ने आंगणे समस्त कंडोरिया परिवार माँ भगवती दगाई माँ की कृपा थी भगवान मुरलीधर की कृपा थी द्वारकाधीश की कृपा थी भगवान कृष्ण की पूर्ण कृपा होय अने कुलदेवी की परम कृपा होय त्यारे ज आवुं कार्य करवानो विचार आवे अने एमाय आवुं सरस मजानुं आवुं रूडुं आयोजन छे त्यारे मारा शब्दोनी शुरुआत करता पहेला भगवान द्वारकाधीशना चरणोमां वंदन करी अने भगवान कृष्णनुं संपूर्ण स्वरूप एटले श्रीमद भागवत એના ચરણમાં વંદન કરી વ્યાસપીઠને વંદન કરી અને વ્યાસપીઠના વક્તા અમારા પૂજ્ય દાદા નાનાલાલ રાજગુરુ એના ચરણોમાં આવેલી કોટી કોટી વંદન કરું છું અને કંડોરિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા દરેક હાકીમ જેવા મહેમાનો આમાં લગભગ ઘણા કરણ દાદા નામ જો ઓળખું છું પણ અમે નામ લેવા બેહું તો મારો પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય એ તમામ મારા વડીલો મારા યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો આ બધાને વંદન કરીને એક ભાગવત આપ એટલા દિવસથી સાંભળી રહ્યા છો અને કાર્યક્રમ તો તમે ગમે ત્યારે કરી શકશો પણ ભાગવત સાંભળવાનો વારાઘડીએ મોકો નહીં મળે આપણે વડીલો આ બાજુ થોડાક વહી આવો આ વડીલો આગળ બેઠે ને આ બાજુ વહી આવો ભલે બેહું પણ પાછળ આગળ કોણ બેઠું ત્યાં જોઈને બેહું એટલે જગ્યા ખોટી ન પડે આપણી ભાઈ બૂટ બહાર કાઢતા આવો બસ હવે કોઈ એમ આગળ ન આવે ધ્યાન રાખજો અને હવે બહુ ટ્રાફિક થાય તો એને અહીંયા મોકલી દેજો પણ અમે અહીંયા આવી આવીશું બીજું હમણાં મને દાદા ફોન આવતો હતો મને કે જટ વહી આવો ટ્રાફિક બહુ થઈ ગયું મેં ટ્રાફિક તો થાય જ ટ્રાફિકમાં માણા કેટલું થાય એ મહત્વની વાત અને આજ બેઠું છે એ બધું માણા બેઠું છે ઘરનો ડાયરો છે મૂળભાઈ ખરેખર હું ભરતભાઈને કહેતો હતો મેં કીધું આવા આવા કાર્યો જે સમાજમાં થાય આનાથી બીજા ઉજળા વિચાર ન હોઈ શકે પિતૃનું તો જે થવું હોય થાય એ આપણે કઈ જોવા નથી ગયા સાંભળી લ્યો પિતૃ જેના લહેર કરતા હોય ને એના જ પરિવારને ભાગવત કરવાનો વિચાર આવે બાકી બીજાને ના આવે જેના પિતૃ મોજ કરતા હોય લહેર કરતા હોય અને મેં તો મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે સાત દિવસ ભાગવત સાંભળે અને વાહડાની કાતળીઓ ફાટે એની વાટે ન રહેતા એ તમારા ભવો ભવની કાતળીઓ ફાટી ગઈ છે ને એના પરિવારમાં આવા કામ કરવાના વિચારો આવે એ વાત ફાઇનલ છે ભલામણ જે પરિવાર ખાલી ભેગો થાય અને ખાલી વિચાર કરે ભાગવત કરવું છે એ વિચાર આવે ને ત્યાં પિતૃને મોક્ષ મળી જતો હોય બાકી પિતૃ હબો હોય બેવા હોય એ થાંભલા ખોડીએ કે જેની ઉપર પૂર્ણ મુરલીધરની કૃપા હોય અને એમાં ત્રીજી વાત એ કહી દઉં ભાગવત ભાગવત છે પણ કોના મુખેથી સાંભળવું એ પણ મોટી વાત છે એક પવિત્ર વક્તા મળ્યા છે અમારા તો દાદા છે અમારા કુળગોરના ભાણે જ થાય એ પણ નાતો અને મવામાં તમે કુબેરબાગ જાઓ એટલે પહેલા બાપુનું ઘર આવે પછી દાદાનું ઘર આવે પછી મારું ઘર આવે એ એક રોડને પાટે જઈ હાવ અવારનવાર દાદાના દર્શન થાય વધારે તો કથાઓમાં હોય ઘણા સમય પછી એમને પણ મારે એના ખોળામાં બેહીને બોલવાનો અવસર મળ્યો છે એટલે મારી જાતને ધન્ય અનુભવું છું પણ ભાગવત ભાગવત છે કોના મુખેથી સાંભળવું એ બહુ મોટી વાત આ રિવોલ્વરનો કાર્ટિસ તમે લ્યો એકલી ગોળી બુલેટ એ કોઈને હાથમાં લઈને તમે છૂટી ઘા કરો આવો 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 બાજુ
મહાપુરુષો ના મુખમાંથી પાસ થાય છે તો માણસ ના કાળજા સુધી પહોંચી શકે એવા અમારા નાનાલાલ દાદા જયારે અહીંયા ઉપસ્થિત હોય દરેક મહેમાનો નું આથી સમસ્ત કંડોરિયા પરિવાર વતી આપ બધાયનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. વધારે કાંઈ વધારે ન બોલતા દરેક કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી શરૂ થતી હોય. આજના કાર્યક્રમની પણ પાલભાઈ ગણપતિ વંદનાથી કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ, પણ એ શરૂઆત કરવી પહેલા એક ચોખવટ કરી દઉં કે અહીંયા જેવા દુહાસન ચાલુ થયા ને માતાજીની સ્તુતિ ચાલુ થઈને આ તમે જ્યાં ભસ્કલંદર મળ્યા ફેંકવા, આમાં બહુ કરંટ છે. આ કરંટ જેમ તેમ હશે. ઘરનો કાર્યક્રમ કોઈ કલાકાર બનીને આવ્યા નથી, કલાકાર ના વાઘા બગડ ને ઓલે કાંઠે મૂકીને આવ્યો છું, એટલે બોરડા મૂકીને આવ્યો છું. અહીંયા એક પરિવારના વ્યક્તિ તરીકે જયારે અહીંયા આવવાનો અવસર મળ્યો છે, મારી જાતને ધન્ય અનુભવું છું. અમે ઘણી બધી મજાક આનંદ તો ખૂબ કર્યો, પણ હું મૂળભાઈ કહેતો હતો કે આવા કાર્યમાં અમને યાદ કરો, એ જ અમારા માટે મોટું પેમેન્ટ હોય છે. એટલે આજ ઘરનો કાર્યક્રમ છે, આનંદ છે, અને એવા જ એક ભજનાનંદી જેને સાંભળવા એક જીવનનો લાવો છે, જેમના પિતાશ્રી બટુક મહારાજ બાર પટોળી, પ્રાણભાઈ વ્યાસ, પૂજ્ય નારાયણ સ્વામી, આ ત્રણ ચાર જણાની જે ત્રિપુટી હતી, આંગળીને ટેરવે ગણીએ કે એવા સંત વાણીના ગાયક એટલે બટુક મહારાજ, અને એનો ચીલો જેણે એમ કહેવાય જીવતો રાખ્યો છે, એની કરતા હવાયું કામ જે આપે છે સાહેબ, પિતાના નામને જેણે ઉજાળ્યું છે, એવા શૈલેષ મહારાજ બાર પટોળીથી પધાર્યા છે. તાળવીના કલાક છે આપણે એમને બધાવો. આ વધારે નામ બધાયના ન લેતા પથારી કરવામાં પાગળ વાહે તો હું ક્યારે, અમારે આખી આખી ટોળકીને તાળીઓથી ઉજાવી લઈએ દાદા. અમે અમુક જગ્યાએ જઈએ ને મહેસાણા બાજુ જઈએ તેમ કે એની ટોળકી આખી આવી ગઈ, આપણા અહીં સાજિંદા ગઈ ને અહીંયા ટોળકી કે એક જગ્યાએ તો એવું કીધું, માયાભાઈ અહીંના વાયસરો આવી ગયા છે, લે વાયસરો કીધા, એ વાયસરો તો હું તો નટ થઈને માથે હાફ, અને વાત એ હા છીએ હારા વાયસરો હોય તો નગર નટ ના આટાય નીકળી જાય, નટુ કાંઈ નટ નટ કાંઈ પાવર કરતી તો વાયસરો ને હિસાબે. એટલે બહુ સરસ મજાના સાજિંદા મિત્રો છે, મંજીરા વાળા બહુ સારા છે. આ મંજીરા શીખવા લગ્ન પછી શીખવા, આ બધા તો વળી લગ્ન પેલા જેટલા મંજીરા શીખી જાય હજી નથી બંધાણું, કારણ કે માગું લઈને જાય હામા વાળા પૂછે કે તમારો મુરી કયો, ધંધો હું કરે, હું કેવું કયો, પછી કેવું પડે કે ના ના એક બે દુહા ગાય છે. તો અમારા આખા ટીમને તાળીઓથી વધાવી લ્યો, અને બહુ સરસ મજાના માઇક છે ભાટિયાના શ્રીરામ સાવંત, તાળીઓના ગળા છે શ્રીરામ સાવંતને પણ વધાવો. વિડીયો વાળા ભાઈ બહુ સારા છે આપણા, વિડીયોના શું નામ રાખ્યા ભાઈ, એ શ્રીરામ, વાહ શ્રીરામ વિડીયો તાળીઓથી અને વધાવો, કારણ કે એ આમ અમારું ન સાંભળે, એ બોલે પણ એટલે જે બોલે એ જ સાંભળે, અને આમ કાન ઉપર લગાડીને ભાઈ આપણે એમ થાય ચંદ્ર ઉપર જતા છે કે આપણે ક્યાં જતા છે. એટલે આખી એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને આ જીરાફના મોઢા જેવું જે લઈને આવ્યા છે, હા એને તાળી આખી આખી વિડીયોની ટીમ ટનાટન, વાહ વાહ વાહ, જોવો તો ખરા કેવું આવ્યું. એમ ઓ હો હો, પેલા તો બોલું ભાઈ કેમેરા જોડી તો કેસેટો આવતું, અને ઓલું વીસીઆર આવતું, તેમ જાણે આમાં મગર માઇસ લુગળી જાય એમ આખી આખી કેસેટ લફ દિન વી આવતી. હવે આ બધું હાવ ડિજિટલ આવ્યું, પેલા હવે ઘોડિયું નથી, સ્ટેન્ડ નહોતા, ખંભા ઉપર લઈને દાટા મારતા,
પછી એને એ ધંધા મગજમાં ગળી જાય તો રાતે ઓછી કે ખંભે લઈને રૂમમાં આટા મારતા, ઘડીક સોફા ઉપર ચડી જાય, ઘડીક શેઠી ઉપર ચડી જાય. ધંધો ગમે એ કરવો પણ મગજમાં ન નાખી દેવો. તમારે જો કલાકારોને જો ધંધા મગજમાં ગળી જાય તો હુતા હુતા કે બેસી જાઓ હમણાં પ્રોગ્રામ ચાલુ થાય. અમારા મંજીરા વાળાને ગમે એટલો શાળો હોય ને ગમે એટલી ઠંડી હોય, મોઢા ઉપર ન વટે એટલે ન જ વટે, હુતા હુતા બધું ઉચકાવી નાખે હમણાં. એટલે ખૂબ આનંદ આવે છે કારણ કે ભગવાન ભાગવતજીની વ્યાસપીઠ નો આયલી મને પીઠ બળ. પણ એક ચોખવટ કરી દઉં કે આયલી ખૂબ જ્યાં સુધી આપને મજા આવે ત્યાં સુધી ફરીવાર યાદી કરું કે ડાયરા તમે ગમે ત્યારે કરી શકશો, સંતવાણી ગમે ત્યારે કરી શકશો, ભાગવત સાંભળવાનો મોકો વારાઘડીએ નહીં મળે. એમાંય પૂજ્ય નાનાલાલ રાજ્યગુરુ નાના દાદાના મુખેથી આપ ભાગવત સાંભળી રહ્યા છો. આજ નરસિંહ અવતાર ભગવાન નરસિંહ પ્રગટ્યો છે, આવતીકાલે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ થવાનો છે. એ આવતીકાલે કૃષ્ણનો એ નંદ ભયો જ્યારે આ મંડપમાંથી થાય ત્યારે કેવલ ને કેવલ લાંબા ગામ માટે ને આ વ્યાસપીઠ માટે નહીં, કાયમને માટે મારા તમારા જીવનમાં કૃષ્ણ આવી ગયો એવું લેશો ને તો આ મહાપુરુષના શબ્દો છે ને ભાઈ એ સાર્થક બનશે. અને આવો ઋણો જ્યારે અવસરશે ત્યારે કાયમ જ્યારે બોલતા અહીંયા જે કાંઈ રકમ આવે તમે જેટલા મોજથી અહીંયા ઉડાડશો એ તમામ રૂપિયા માતાજીના ચરણોમાં મૂકીને જવાનું છે. એટલે મન મૂકીને મારો બાપજો વરહજો એટલે અમને ખબર પડે દૂધ દોણામ જાય એઠું નથી જાતું. અને આવો રૂડો જ્યારે અવસરશે ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ અને ગણપતિ સ્તુતિ લઈ અને વિનંતી કરું શ્રી શૈલેષ મહારાજ તાળવીના ગળાથી આપણે વધાવે. શ્રી શૈલેષ મહારાજ આવો બાબા. પંકજ પૂજતા ચૌદ લોકો પૂજાય ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોકો પૂજાય શિવ વિરંસી શારદા ઉત સદગુરુ ઉતણાય સગા સદગુરુ ગણપતિ શારદા હે સદગુરુ ગણપતિ શારદા નમન કરવાના સ્થાન ચરણે ગયે સુખ ઉપજે હો તો ફૂલે હૃદય ગણપતિ ગુણવા ગયો દાસ સદા સર્વદા સમરતા અમર ગણો પાસ Oh
Thank you.
जनय में परता रोज रजनी दीती जाए ओ वधव जी आदि बात I'm
मुझ भूली जमुना जी।